जय श्री कृष्ण। धोरण 11 બીજા પાઠની અંદર આપણે ઉત્પાદનના સાધનોની ચર્ચાઓ કરી રહ્યા ત્યાર પછીનો હવે આપણો બીજા પાઠનો છેલ્લો ટોપિક છે વ્યાપાર ચક્ર। વ્યાપાર વેપાર એટલે આપણને બધાને ખબર જ છે બરાબર। પછી શું કહે છે ખબર ચક્ર ચક્ર એટલે ચક્ર કેવું આવે ગોળ ગોળ ફરે વારાફરતી વારાફરતી આમ આવ્યા છે તેને ચક્ર બરાબર છે। તો એની વ્યાખ્યા જોઈએ કે અર્થતંત્રમાં શેમાં આવે અર્થતંત્રમાં વારાફરતી આવતા વારાફરતી આવે છે બરાબર છે કે એક પછી એક સ્ટેપ વાઇઝ છે અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ પરિવર્તનો આવે છે। આપણા જીવનની વાત કરીએ તો જીવનમાં પણ પરિવર્તન આવે છે કે સારા અને ખરાબ બધી વાર સારા જ પરિવર્તન આવે એવું જરૂરી છે કોઈ પણ ખરાબ પરિવર્તન પણ આવે તો અહીં પણ શું છે વ્યાપાર ચક્રની અંદર વેપારની અંદર પણ એવા પરિવર્તનો આવે છે વારાફરતી એવા સારા અને ખરાબ જે પરિવર્તનો આવે છે એટલે એને શું કહેવાય છે વ્યાપાર ચક્ર। આ ચક્ર ચાલી આવે છે ક્યારે ખરાબ તો ક્યારે સારું સેની અંદર વ્યાપાર અર્થતંત્રમાં આવતા વારાફરતી આવતા એક સાથે નથી આવતા સારું આવે તો સારું ખરાબ આવે તો સારું વારાફરતી આવે છે એટલે વારાફરતી આવતા સારા અને ખરાબ શું આવે વારાફરતી પરિવર્તન આવે એટલે એને શું કહેવામાં આવે છે વ્યાપાર ચક્ર। જોઈએ આપણે માનવ જીવનની જેમ અર્થતંત્રમાં પણ ચક્રાકાર પરિવર્તનો આવ્યા કરે છે જેમ માનવના જીવનની અંદર પરિવર્તનો સારા અને ખરાબ આપણે પણ ક્યારેક સારો સમય આવે તો ક્યારેક ખરાબ સમયનો સામનો પણ આપણે કરવો પડે છે ને તો માનવીની જેમ અર્થતંત્રમાં પણ આવા પરિવર્તનો કરે છે ચક્રાકાર પરિવર્તનો। અર્થતંત્રમાં આવતી અસમતુલાઓ ઉથલ પાથલ પરિવર્તનો નીચે પ્રમાણે ચાર પ્રકારમાં જોઈએ બરાબર છે। પ્રશ્ન વ્યાપાર ચક્રમાં આવતા ચક્રાકાર પરિવર્તનો એવો પૂછાય શું પૂછાય ચક્રાકાર પરિવર્તનો પ્રશ્ન કયો પૂછાશે તમને પરિવર્તન ચક્રાવાર પરિવર્તનો એની વાત કરી છે તો આપણે ચાર પરિવર્તનોની વાત કરીશું તો પહેલું છે આકસ્મિક આર્થિક પરિવર્તન આવે આકસ્મિક આર્થિક પરિવર્તન કે વ્યાપારની અંદર આકસ્મિક અણધાર્યું કે અણધાર્યા આવા પરિવર્તન આવતા જેની આપણને ખબર હોતી નથી કે અર્થતંત્રમાં અકસ્માત જ અણધાર્યા પરિવર્તનો આવી શકે છે અમુક બાબતો એવી હોય છે બરાબર છે અમુક ફેરફાર કે આપણને ખબર પડતા નથી અણધાર્યા આવે છે। માનવ જીવનની વાત કરીએ તો આપણા જીવનની અંદર પણ અમુક એવા પ્રસંગો કેવા આવે છે અણધાર્યા કોઈનું મૃત્યુ હોય માનવી હોય બીજા કોઈ પણ એ બધા જે આપણા પરિવર્તન છે એ કેવી રીતે આવે છે અણધાર્યા અકસ્માત ક્યારે આવે આકસ્મિક છે ખબર હોતી નથી તો કેટલાક વ્યાપાર ચક્રની અંદર એવા પરિવર્તનો છે જે આકસ્મિક છે અણધાર્યા આવે છે ધારેલા ન હોય ત્યારે દાખલા તરીકે વાવાઝોડું કહેવાય આકસ્મિક કહેવાય ક્યારે વાવાઝોડું આવવાનું છે ખબર પડે ના જો વાવાઝોડું આવે તો ધંધાકીય એકમમાં જરૂરી સાધન સામગ્રી ઉત્પાદન બધાને અસર થાય છે બરાબર છે તો એ પણ એ શું આવ્યું પરિવર્તન આવ્યું પણ કેવી રીતે આકસ્મિક આર્થિક પરિવર્તન કહેવાય। બીજું છે અત્યંત વરસાદ એટલે કે પૂર આવી જાય તો પણ એ શું કહેવાય છે સમસ્યા કહેવાય છે બરાબર છે। પરિવર્તન સારા અને ખરાબ ને તો આપણને ખરાબ પરિવર્તનની અંદર આવે છે કે કેટલાક પરિવર્તનો ખરાબ પણ હોય છે એ પછી દુષ્કાળ પડવો આવા આકસ્મિક પરિબળો અર્થતંત્રમાં મોટી ઉથલ પાથલ કે લાંબા ગાળાની અસર સર્જી શકે છે કોની અંદર કે વાવાઝોડું પૂર આવે દુષ્કાળ સર્જાય તો આવા બધા જે આકસ્મિક પરિવર્તનો છે એ વ્યાપાર ચક્ર વ્યાપાર તંત્રની અંદર બરાબર છે કે વેપારની અંદર મોટી ઉથલ પાથલ સર્જે છે બરાબર છે મોટો નુકસાન પણ ધંધાકીય એકમે સહન કરવું પડે છે કોના કારણે તો જે આકસ્મિક પરિવર્તન આવ્યું તેના કારણે। આકસ્મિક પરિવર્તનો ઘણીવાર અર્થતંત્રમાં કોઈ એક ભાગ કે પ્રદેશ પૂરતા પણ મર્યાદિત હોય છે બરાબર અમુક જે આકસ્મિક પરિવર્તનો છે કોઈ ભાગ
જગ્યાએ આવા પરિવર્તનો આવે તો ત્યારે જોખમ કે પરિવર્તન આવે છે. ચાલો પહેલું તો એક તો કેવી રીતે પરિવર્તન આવે, આકસ્મિક આર્થિક પરિવર્તન આવે. બીજું મોસમી આર્થિક પરિવર્તન, મોસમી આર્થિક પરિવર્તનો. મોસમી એટલે કે મોસમ પ્રમાણે, મોસમ પ્રમાણે પણ આર્થિક વ્યાપાર ચક્રની અંદર પરિવર્તન આવે છે. કેવી રીતે જોઈએ, અર્થતંત્રમાં ઋતુ આધારિત પરિવર્તનો પણ આવે છે. ઋતુ આધારિત શિયાળો ઉનાળો ચોમાસું બધી ઋતુઓ છે ને, એના આધારે પણ વેપારની અંદર પરિવર્તન જોવા મળે છે. શિયાળામાં ઉનાળામાં ચોમાસામાં બજારમાં જુદી જુદી માંગો સર્જાતી હોય છે. વસ્તુની માંગ કેવી હોય છે, જુદી જુદી. ચોમાસામાં જોઈએ તો છત્રી રેકોડેની માંગ વધારે, બરાબર છે. ઉનાળામાં જોઈએ તો સુતરાઉ કપડા ઠંડા પીણા આ બધાની માંગ વધારે હોય. શિયાળામાં જોઈએ તો ગરમ કપડા પછી હીટર આ બધાની માંગ વધારે હોય છે. તો આમ બજારમાં માંગ કેવી હોય છે, જુદી જુદી હોય છે. અને તે મુજબ ઉત્પાદન અને રોજગારીમાં પણ શું આવે છે, પરિવર્તન આવે છે. તો આપણને એમ થાય એના કારણે આપણે વ્યાપાર ચક્રમાં શું પરિવર્તન આવ્યું આવે, ઉત્પાદનની અંદર પરિવર્તન આવે કે ન આવે. કેવી રીતે, શિયાળાની અંદર એવી વસ્તુઓનું ઉત્પાદન વધારે કરવું પડે, હીટર છે, ગરમ કપડા, સ્વેટર, આ બધું, બરાબર છે. જ્યારે તે સમયની અંદર શું થાય છે, એસી છે, પંખા છે, એની બજારમાં માંગ કેવી હોય, ઓછી, એ વસ્તુનું વેચાણ ઓછું થતું હોય, ત્યારે લોકોને ઉત્પાદન ઓછું, એનો આવક કેવી થતી હોય, ઓછી. આમ ઉત્પાદનમાં વારા ફરતી મોસમ પ્રમાણે પણ શું આવે છે, પરિવર્તનો આવ્યા કરે છે. રોજગારી, બરાબર, રોજગારમાં પણ પરિવર્તન આવે કે ભાઈ જે એક્સવાયઝેડ ધંધાની એકમ એસી છે, પંખા, ચાવી જ વસ્તુઓનું ઉત્પાદન કરતી હોય તો શિયાળાની અંદર એમાં ઉત્પાદન ઓછું કરવું પડે. કેમ, કારણ કે એવી વસ્તુઓનું વેચાણ કેવું થાય, ઓછું થાય છે. એટલે ત્યાં રોજગારની તક પણ કેવી હોય, ઓછી, રોજગાર પણ ઓછો થઈ જાય. કારણ કે રોજગાર ક્યારે પડે, ઉત્પાદન કરવાનું હોય ત્યારે રોજગાર. તો આ જે પરિવર્તનો છે કેવી રીતે આવે છે, મોસમ પ્રમાણે આવે છે. જેમ કે દર વર્ષે મોસમી પરિવર્તનોનું એક ચક્ર ચાલ્યા કરે છે, દર વર્ષે આ ચક્ર તો ચાલ્યા જ કરે છે. આવે ને શિયાળો ઉનાળો ચોમાસું, શિયાળો ઉનાળો ચોમાસું, આ ચક્ર તો દર વર્ષે ચાલે છે અને તેમાં સમયાંતરે પરિવર્તનો આવ્યા જ કરે છે. કોની અંદર, વેપારની અંદર. ત્રીજું છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન. દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કે અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય, દીર્ઘકાલીન લાંબા સમય કે અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે છે તેને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કહે છે. કોઈક વાર એવું પરિવર્તન આવી ગયું હોય વેપારની અંદર કે લાંબા સમય સુધી એ ચાલ્યા છે, જે માનવ જીવનનો પણ કોઈ સમય એવો આવી જાય કે ભાઈ દુઃખની ઘડી લાંબા સમય સુધી ચાલ્યા જ કરે, એમાં સુધારો આવતો જ નથી. તો એવી રીતે વ્યાપાર ચક્રની અંદર પણ કોઈ પરિવર્તન એવો આવી જાય છે લાંબો સમય સુધી ચાલે છે, પછી એમાં ફેરફાર થાય છે. તો એવા પરિવર્તનો એટલે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. કોઈ પણ ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળાના પરિવર્તનો આવતા જ હોય છે, જે એક જ દિશામાં હોય છે. અહીંયા પરિવર્તનો ચક્રાકાર હોતા નથી. ચોથું ચક્રાવર આર્થિક પરિવર્તન. ચક્રવત આર્થિક પરિવર્તન તો એક સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય છે. ચક્રીય આર્થિક પરિવર્તનો છે અને આવા પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય તેવા હોય છે. વ્યાપાર ચક્રો આવા ચક્રીય પરિવર્તનો હોય છે. જુદા જુદા અર્થશાસ્ત્રીઓ વ્યાપાર ચક્રની વ્યાખ્યા પણ પાછી જુદી જુદી આપેલી. શું કીધું, ચક્રવાત આર્થિક કે ચક્ર પ્રમાણે, નંબર શું કીધું, ઉદ્ભવગામી કે અધોગામી, એ પ્રમાણે પણ આર્થિક પરિવર્તન શક્ય બને છે. તો પરીક્ષામાં પૂછાય કે વ્યાપાર ચક્રમાં આવતા ચક્રાકાર આ પરિવર્તનો જણાવો. કેટલા પરિવર્તનો લખવાના આપણે, ચાર. આકસ્મિક આર્થિક પરિવર્તન, મોસમી આર્થિક પરિવર્તન,
दीर्घकालीन आर्थिक परिवर्तन अने चक्रवत आर्थिक परिवर्तन कारण ये सो पूछा है परिवर्तन पूछा है तो जो जो व्यापार चक्र में परिवर्तन मने और बीजो प्रश्न के बे प्रश्न में आपने गुजवाड़ो થાય છે બે પ્રશ્નમાં આપણે ગુજવાડો થાય છે એટલે માટે આપણે એને સાથે જ જોઈશું એટલે એનો તફાવત આપણે ખ્યાલ આવે હવે અહીંયા શું જોયું વ્યાપાર ચક્રમાં ચક્રાકાર પરિવર્તન જોયું હવે અહીં આપણે જોઈશું વ્યાપાર ચક્રના તબક્કા તબક્કા સ્ટેપ બરાબર છે તબક્કા આવે એટલે આપણે આનો અભ્યાસક્રમ માના પછી આવો લખવાનો બરાબર છે તો જોઈએ આપણે વ્યાખ્યા તો અહીં જોઈ લીધી એક હેબલન જણાવે પ્રમાણે કે વારાફરતી આવતા સારા અને ખરાબ પરિવર્તન એટલે વ્યાપાર ચક્ર વ્યાપાર ચક્રની વ્યાખ્યા પર પરથી હવે આપણે એના તબક્કાઓ જોઈએ શું જોવાના એના તબક્કા બરાબર સ્ટેપ કે વ્યાપાર ચક્રના ચાર તબક્કા છે કેટલા તબક્કા છે ચાર તમે સાંભળેલું હશે કે વેપારની અંદરમાં ક્યારેક તેજી આવે તો ક્યારેક મંદી આવે આ શબ્દ સાંભળેલો તેજી એટલે સારો મંદી એટલે થોડું એમાં પરિવર્તન કેવું આવે ખરાબ સારા ને ખરાબ પડતું કોઈ વાર સારો પણ હોય કોઈ વાર ખરાબ પણ હોય તો આની આપણે વાત કરવાની છે કે પહેલો તબક્કો આપણે જોયો વ્યાપાર ચક્ર માટે એ કયો છે તેજી જોજો હા બીજો તબક્કો છે ઓટ ત્રીજો તબક્કો છે મંદી અને ચોથો તબક્કો છે સુધારણા તેજી પછી ઓટ પછી મંદી અને પછી સુધારણા સુધારણા પછી ફરી પાછો ચક્ર ફરશે પાછી તેજી આવી જશે સુધારો થશે એટલે પાછી ઓટ મંદી સુધારો પાછી સુધારણા આમ ચક્ર કેવું છે ચાલ્યા કરે તો આપણે કઈ ભૂલ કરીએ છીએ ખબર પરીક્ષાની અંદર વ્યાપાર ચક્ર તેજી ઓટ મંદી અને સુધારણા પછી પ્રશ્ન એ પૂછાય કે વ્યાપાર ચક્રમાં આવતા પરિવર્તન પરિવર્તન પૂછાય ને તો બી આપણે આ લખે કે કેવા પરિવર્તન તો તેજી આવે ઓટ આવે મંદી આવે આ ભૂલ થાય છે યાદ રાખો તબક્કા પરિવર્તન પરિવર્તન આવે તો આકસ્મિક મોસમિક દીર્ઘકાલીન અને ચક્રવાત અને તબક્કા આવે તો તેજી ઓટ મંદી અને સુધારણા આ પ્રશ્ન પૂછાય છે ને પરિવર્તનનો તો એ બધા આ જ પ્રશ્ન લખે છે બરાબર છે એ ભૂલ ન થાય તે ધ્યાન રાખજો પરિવર્તન અને તબક્કા તબક્કા એટલે સ્ટેપ હવે આપણે શીખીએ કેવી રીતે બરાબર છે ચાલો પહેલો આપણો છે તબક્કો તેજી વ્યાપાર ચક્રના આ તબક્કામાં વ્યાપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ વ્યાપાર પ્રવૃત્તિ કેવી હોય ઉચ્ચ કક્ષાએ ખૂબ જ સારી તેજી એટલે શું બધું સારું સારું થયું વ્યાપાર પણ ખૂબ સારો આગળ થશે ખરીદી પણ વેચાણ પણ વપરાશ પણ બધું કેવું હશે વધારે હશે ઉચ્ચ હશે તો વ્યાપાર તો જ આપણે એને તેજીની પરિસ્થિતિ કહીએ ને આ તબક્કો કેવો કેવો સ્ટેજ ચાલે છે આ તબક્કો તેજીનો કેમ બધું જ વધારે થાય છે તો વ્યાપાર ચક્રના આ તબક્કામાં વ્યાપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ કે વ્યાપારની જે પ્રવૃત્તિ થાય તો ઉચ્ચ કક્ષાએ થાય છે વધુ થાય છે વપરાશ અને માંગના ઊંચા દરને કારણે વપરાશ પણ કેવી છે ખૂબ જ છે વસ્તુઓની અને બજારમાં એ વસ્તુઓની માંગ પણ કેવી છે વધુ છે જો બધું વધુ વધુ પરિસ્થિતિ કેવી છે તેજી ખૂબ સારી પરિસ્થિતિ છે બધું સારું જ થવાનું યાદ રાખવા માટે કે તેજીમાં વ્યાપાર પણ કેવો ચાલે છે ઉચ્ચ કક્ષાએ ચાલે છે વપરાશ પણ બજારમાં વધુ છે અને વસ્તુની માંગ પણ બજારમાં કેવી છે વધુ છે તો વપરાશ અને માંગ વધુ છે બજારમાં એટલે શું થશે માંગ વધુ વધારે છે લોકો વપરાશ વધુ કરે છે તો તેને કારણે અર્થતંત્રમાં નફાકારકતા હોય છે અર્થતંત્રમાં શું જોવા મળે છે અહીં નફો જોવા મળે છે કેમ માંગ વધુ છે વપરાશ વધુ છે લોકોને વધુ જોઈએ છે એટલે આપણે વધારે વસ્તુ ઉત્પાદન કરશું વેચવા માટે વધારે વસ્તુ ઉત્પાદન કરીને બજારમાં વધુ વેચશું માંગ વધુ છે તેથી નફો પણ કેવો થશે વધારે થશે છે ને તેજીની પ્રતિ વધુ સારું 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 થાય આ તબક્કાની અંદર નફાકારકતા વધુ હોય છે માટે મૂડીરોકાણ અને રોજગારીનો દર પણ કેવો હોય છે ઊંચો મૂડીરોકાણ પણ આપણે કેવો કરીએ છીએ ઊંચું કેમ અને રોજગારી
અને રોજગારી રોજગારી કા દર લોકોને રોજગારી પણ કેવી મળી રહે છે વધારે ઉચ્ચ કેમ ઉત્પાદન વધારે કરવાનું છે એટલે વધુ વ્યક્તિની જરૂર પડે વધુ વ્યક્તિઓને શું પ્રાપ્ત થાય છે રોજગારી આ પહેલો તબક્કો કયો તેજીનો તબક્કો તેજી એટલે સારી વસ્તુ વધુ કેમ સારું જોયું તો વેપાર કઈ કક્ષાએ છે ઉચ્ચ કક્ષાએ છે સૌથી આગળ ચાલે છે વપરાશ પણ કેવી છે બજારમાં વસ્તુની ઉત્પાદનની વધુ બજારમાંની માંગ પણ કેવી છે વધુ માંગ વધુ છે એટલે આપણને વધુ શું મળે છે નફો પણ પ્રાપ્ત થાય છે અને વધારે નફા કરાવતા લીધે આપણે મૂડીનું રોકાણ પણ કેવું કરીએ છીએ ઊંચું એટલે કે વધારે અને લોકોને રોજગારી પણ ઊંચી પ્રાપ્ત થાય છે વધારે પ્રાપ્ત થાય છે તો આ પહેલો બરાબર હવે ધીમે ધીમે કે ધંધો આખો તેજી ચાલે કરે એમાં કે પરિવર્તન તો આવશે ને ધીમે ધીમે પરિવર્તન આવતા બીજો તબક્કો આવે છે કોર્ટ બરાબર છે એમાં શું છે જોઈએ આને ધ્યાનમાં લેતા જશો એટલે આપણને વધારે ખ્યાલ આવે નફાની અપેક્ષાએ મૂડીરોકાણ વધતું જાય છે અહીંયા તેજીને તબક્કો તો છે આપણે શું કરવાનું મૂડીરોકાણ વધારતા જઈએ વધારતા જઈએ કેમ નફો થાય છે તેમ કે આપણને હોવાની બી એવી અપેક્ષા હોય કે નહીં નફાની અપેક્ષાએ શું થાય છે મૂડીરોકાણ વધતા જાય છે સાધનોની માંગ વધતા સાધનોની શું વધી ગઈ માંગ કયા સાધનો ઉત્પાદન માટે ઉપયોગી સાધનો જમીન મૂડી શ્રમ અને નિયોજન બધાનું બરાબર શું વધે છે એની માંગ વધતા તેની કિંમત પણ શું થવા માંડે છે વધવા લાગે છે જેમ સાધનોનો વધારે વપરાશ થાય તેની કિંમત પણ વધવા માંડે છે તેથી ઉત્પાદન ખર્ચમાં વધારો થતા ઉત્પાદન ખર્ચ કે હવે શું થાય છે ઉત્પાદન કરવા માટે આપણે જે ખર્ચો લાગે છે ને એ ખર્ચમાં શું થાય છે વધારો થાય છે તો ખર્ચ વધારા હોય એટલે નફો શું થઈ જાય ઘટી જાય વસ્તુનું ઉત્પાદન કરવા માટે આપણે ખર્ચ વધારે લાગેલો હોય દાખલા તરીકે અહીંયા શું થાય છે 10 રૂપિયાના ખર્ચ થાય છે અને વસ્તુ આપણે 15 રૂપિયામાં વેચીએ તો 5 નફો થાય બરાબર નફો વધારે છે હવે અહીંયા શું થશે ઉત્પાદન ખર્ચ વધી જાય વસ્તુ બનાવવાનો કે ભાઈ 12 રૂપિયા થાય છે ને આપણે વસ્તુ 15 રૂપિયામાં વેચી બરાબર છે તો શું થશે હવે 3 નફો આપણને કેટલો 3 નફા કરતા આપણને એવી શું થવા માંડે છે ઘટવા કેમ કારણ કે આપણને હવે ઉત્પાદનનો ખર્ચ વધવા લાગે છે કેમ સાધનોની જરૂરિયાત વધારે તેની કિંમત વધી જાય કિંમત વધે એટલે ખર્ચ વધે કેમ કે આ વસ્તુનું ઉત્પાદન કરતા આપણને અહીંયા 10 જે થતું હતું તો સાધનો વાપર્યા હશે ને શ્રમિક હશે જમીન હશે એનું ભાડું બી વધી ગયું શ્રમિકોનું ભાડું બી વધી ગયું તો આપણો ખર્ચો પણ વધી ગયો પણ વસ્તુનું વેચાણ તો 1 લાખ રૂપિયામાં થાય છે ખ્યાલ આવે છે બીજી બાજુ લોકોનો વપરાશ કરતા દરે વધતા લોકોનો વપરાશ પણ ધીમે ધીમે શું થાય છે બીજી બાજુ ઘટે છે લોકો હવે ઓછી વાપરે છે વસ્તુઓ કે ઘટતા દરે વધતા અર્થતંત્રમાં નરમાય જોવા મળે છે થોડું હવે શું થયું ધીમું કે બજારમાંની માંગ ધીમે ધીમે કેવી થવા માંડી ઓછી કયા તબક્કામાં કોટના તબક્કા માંગ ધીમે પડે છે વપરાશમાં ઘટાડો થાય છે અને નવા મૂડીરોકાણ આકર્ષાતા નથી એટલે હવે વપરાશ પણ ઘટાડે નવું મૂડીરોકાણને આકર્ષણ મળતું નથી કેમ વપરાશ ઓછી થવા માટે આપણે શું કરીએ હવે હવે એનું ઉત્પાદન અમારે ઓછું કરવું પડશે એટલે આપણે એની પાછળ મૂડી પણ કેવી રોકીએ ઓછી રોકીએ આ કઈ પરિસ્થિતિ કોર્ટની પરિસ્થિતિ જોયું તમે ટેજીની પરિસ્થિતિમાં બધું જ વધારે કોર્ટમાં શું થાય છે ધીમે 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 એમાં ઘટાડો થવા માંડે છે પછી આવે છે મંદીની પરિસ્થિતિ બરાબર છે કે માંગમાં ઘટાડો અહીંયા શું થઈ ગયું વસ્તુની વપરાશમાં ઘટાડો માંગ કેવી થઈ ગઈ વસ્તુમાં ઓછી તો માંગમાં ઘટાડો પુરવઠાની છત ઊભી કરે છે માંગ ઓછી થઈ ગઈ એટલે વસ્તુનો જથ્થો પુરવઠો શું થયો અહીંયા વધી ગયો કેમ 1000 વસ્તુ વધારે હતી અને માંગ ખાલી 500 જ હતી અહીંયા તો 500 વસ્તુ તો હજુ શું થાય વધી ગઈ પુરવઠો વધી જાય છે કે પુરવઠાની છત વધુ હોય એટલે છત અને પુરવઠો ઓછો હોય તો ઘટે છે વસ્તુ
વેચવા માટે. પછી શું થાય છે કે કિંમત ઘટવાનું વલણ ધરાવે છે, માટે નફો બી શું થઈ જાય, ઘટે. એટલે ઓછી કિંમતે વસ્તુ વેચે તો નફો પણ કેવો મળે આપણને, ઓછો ખર્ચ કરતા ઓછી 9 રૂપિયા પર થયેલો હોય તો આપણે વસ્તુ ઓછી કિંમતે આપવા વેચે તો આપણને ખોટ જવાની છે. અને નફો પણ ઘટતા, નફો ઘટે છે અને મૂડીરોકાણ અને રોજગારીમાં પણ શું થઈ જાય છે, ઘટાડો. રોજગારીમાં પણ શું થઈ ગયો હોય, ઘટાડો. કેમ? વસ્તુનું ઉત્પાદન જ હવે ઓછું કરવાનું છે તો આપણે લોકો ઓછા જોઈશે, શ્રમિક ઓછા જોઈશે, એટલે લોકો બજારમાં રોજગારી પણ કેવી પણ લોકોને મળવાની ઓછી. અને અર્થતંત્રમાં વધુ ભાવ ઘટવાની આશાએ માંગ પણ ઘટતી જાય છે. બરાબર, હવે વસ્તુની માંગ પણ અહીંયા શું થઈ જાય છે, અટકી જાય છે. અહીંયા બધું વધારે આપતું ને તેજીમાં, હવે અહીંયા બધું શું થઈ જાય છે, અટકી જાય છે, બધું ઓછું થઈ જાય છે. આ સ્થિતિ એટલે કેવી સ્થિતિ, મંદીની સ્થિતિ, કે બજારમાં માંગ જ નથી વસ્તુ. અહીં લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાં તેઓ ખરીદી કરતા નથી. લોકો ખરીદી શકે એટલા પૈસા છે તો પણ એ વસ્તુની ખરીદી અહીં કરતા નથી. અને માંગનો અભાવ એ મૂડીરોકાણ તથા રોજગારીને શું કરે છે, નિરાશ કરે છે. રોજગારી લોકોને રોજગારી મળતી નથી. મંદીની પરિસ્થિતિ તો શું થાય, લોકોને છૂટા કરી દે ને કામમાંથી, એટલે લોકોને રોજગારી મળતી નથી. જુઓ ત્રણ પરિસ્થિતિ પહેલાં કહે છે કે ધીમે ધીમે આ કેવી રીતે ઉઠાવવા મળે અને કેવી રીતે મંદી સર્જાય છે તે આપણને અહીં સમજાય કે આવું થાય છે, એટલે આ પરિસ્થિતિ ઊભી થાય છે. પછી શું થાય જાય છે, મંદી એટલે એમાં જ નહીં થાય, એમાં કઈ એ કરી ને હવે કઈ પરિસ્થિતિ આવે છે, આ ચોથું સુધાર. અર્થતંત્રમાં વ્યાપાર ચક્ર નિરાશામાંથી આપમેળે ખરીદી તરફ વાતાવરણમાં સર્જાય છે. અહીં નિરાશા હવે ધીમે ધીમે શું થઈ જાય છે કે ફરી પાછો ખરીદી તરફ વાતાવરણ, લોકો પાછા થોડી ખરીદીઓ કરવા માંડે છે. માંગ વધતા નફાની આશા સર્જાય છે. હવે લોકો ની બજારમાં માંગ વધી જાય એટલે આને આશા સર્જાય છે, નહીં હવે હું વસ્તુ વેચીશ ને તો મને થોડોક તો નફો થશે, આશા બંધાય છે. બરાબર છે, કારણ કે બજારમાં માંગ વધવા માંડે છે ધીમે ધીમે. માંગ વધતા નફાની આશા સર્જાય છે. બેકાર સાધનો કામે લાગતા તેની આવક વધે છે. હવે જે બેકાર હતું, રોજગારી નહીં હતી, તે કામે લાગે છે અને ધીમે ધીમે એ કામે લાગતા તેની આવક પણ શું થવા માંડે છે, વધવા માંડે છે. આવકમાં વધારો થતા ખર્ચમાં વધારો લાવે છે અને ખર્ચ માંગને અસરકારક બનાવી નફાકારકતામાં સર્જે છે. અને અર્થતંત્ર સુધારણા તરફ ગતિ કરે છે, ધીમે ધીમે પાછો નફો કરવા તરફ પ્રેરાય છે અને ધીમે 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 એમાં વધારો થતો સુધારણા તરફ એ ગતિ કરે છે. ધીમે ધીમે સુધરશે એટલે ફરી પાછી કઈ પરિસ્થિતિ આવી જશે, તેજી. કે આ રીતે તેજી, મકોટ, મંદી અને સુધારણા તબક્કાઓ વારાફરતી આવ્યા કરે છે. તેની અંદર વ્યાપાર ચક્રની અંદર ચક્ર ચાલ્યા જ કરે છે. તેજી, ઓટ, મંદી, સુધારણા, ફરી પાછી તેજી પણ આવે, ઓટ, ફરી પાછી મંદી પણ આવે અને સુધારણા. આમ અર્થતંત્રમાં આવતા ચક્રાકાર પરિવર્તનો વ્યાપાર ચક્ર છે. યાદ રહે કે આવા પરિવર્તનો માંગ પુરવઠા આધારિત બજાર વ્યવસ્થામાં આધારે અસરકારક રીતે જોવા મળે છે. બરાબર છે, આ બે પ્રશ્નોમાં હવે તમને ખ્યાલ આવી ગયો હશે વ્યાપાર ચક્રની વ્યાખ્યા કરવાની. પરિવર્તન આવે તો આકસ્મિક, મોસમી, દીર્ઘકાલીન અને ચક્રવત પરિવર્તન, અને વ્યાપાર ચક્રમાં તબક્કા આવે. બરાબર છે, તો તબક્કા એટલે સ્ટેપ. અહીંયા તો પરિવર્તન થયું, આમાં કયું સ્ટેપ, તો પહેલાં મોસમી હતો કે કોઈ પણ છે. બરાબર છે, જ્યારે અહીંયા તબક્કા એટલે સ્ટેપ, તો પહેલાં તેજી હોય, ધીમે ધીમે એમાં આ બધી પરિસ્થિતિ સર્જાય, ઓટની આવે, પછી મંદી, સુધારણા, ફરી પછી સુધરે એટલે તેજી વધે. બરાબર છે, એટલે આ તબક્કાઓ વારાફરતી ચાલ્યા કરે છે. એટલે કે વ્યાપાર ચક્રના તબક્કો, વ્યાપારના ચક્ર ચાલ્યા કરે છે. યાદ રાખવાનું પરિવર્તન અને તબક્કા. પ્રશ્નમાં ભૂલ કરવી નહીં, સૌથી વધારે વાર પૂછાય છે વ્યાપાર ચક્રના તબક્કા. બરાબર છે, તો અહીં આપણું બીજું ચેપ્ટર પૂર્ણ થાય છે. અર્થશાસ્ત્રની અંદર પાર્ટ બે આપણો અહીં પૂર્ણ થાય છે. તો હવે પછી આપણે નેક્સ્ટ પાર્ટ, ત્રીજો પાર્ટ માંગનો છે, એ મોસ્ટ આઈએમપી પાર્ટ નો, તો પાર્ટ પ્રશ્ન ગણતો પ્રશ્ન, ખૂબ જ ઉપયોગી એવો પાર્ટ છે, જે પરીક્ષામાં સૌથી વધારે માર્કિંગની અંદર પૂછાતો એ પાર્ટ છે. બરાબર છે, અહીં જો તમને આ બધા જ ખ્યાલો અને એની સંકલ્પનાઓનો ખ્યાલ આવી ગયો હશે તો હવે એ ચેપ્ટર ભણવામાં આપણને સરળતા રહેશે. બરાબર છે, તો આ
नेक्स्ट आपणे वीडियो नी अंदर होवे जोईशुं. थैंक यू.